तो वरसाद अंगे हवामान निष्णात अंबालाल पटेले आगाही करी छे। अलग अलग ट्रॉपिकल स्ट्रोम ने कारणे वरसाद अटक्यो छे। आगामी दिवस में नवी वरसादी सीस्टम बन छे अने त्यार बाद वरसादनी शुरुआत थशे। 17 ऑगस्ट बाद उत्तर तरफ थी वरसादी टर्फ आववानी शुरुआत थशे। तो 20 ऑगस्टे वधु एक वरसादी सीस्टम बनवानी छे। 21 ऑगस्ट थी सारो वरसाद पड़ी शके छे। तो ऑगस्टना अंत में सप्टेम्बर की शुरुआत में सारो वरसाद राज्य में पड़शे। राज्य में हाल वरसादनी गति धीमी पड़ी छे, कया कया कारणों छे, हवामान निष्णात छे अंबालाल पटेल, तेमनी साथे वातचीत करीशु। अंबालाल काका, जे रीते अत्यारे हाल वरसादनी गति छे खूब धीमी जोवा मळी रही छे, मात्र छूटो छवायो वरसाद छे, शुं कारणो छे, शुं कहेवું છે આપનું? આપણું ચોમાસું છે એ દક્ષિણ ગોળાર્ધની અસર પણ તેના પર થાય છે। દક્ષિણ ગોળાર્ધમાં પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ ગરમ થવા જઈ રહ્યું છે। ઉત્તર પેસિફિક મહાસાગરમાં ભૂમધ્ય સાગર ઉપર 4 ટ્રોપિકલ સ્ટ્રોમ બન્યા છે। 20મી તારીખ ઓગસ્ટ પછી નીચે આવવાની શક્યતા છે અને રાજ્યના ભાગમાં વરસાદના ઉજળા સંજોગો બનશે અને 17મી તારીખે પૂર્વ ભારત પર લગભગ બાંગ્લાદેશને એની એના એક પૂર્વ ભારતના એક કોર્નર ઉપર લગભગ દેશના એક સિસ્ટમ બની છે અને એ સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે। 14મી તારીખે એક નબળી સિસ્ટમ છે જે પણ જેના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 17મી ઓગસ્ટથી મકર નક્ષત્ર આવે છે, વરસાદ પણ મકર નક્ષત્રમાં થવાનો છે। તારીખ 14મી અત્યારે હવામાન પલટાવાનું છે। તારીખ 17/18/19માં દેશના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદી પાણી ખેડૂતો માટે સારું છે। મઘા નક્ષત્રમાં આ વરસાદ પડવાનો છે, જેનાથી આ વરસાદ પણ ખૂબ સારો માનવામાં આવે છે, ખેડૂતો માટે આ વરસાદ ખૂબ સારો રહેશે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।